આજનો વિષય છે નિરોગી જીવનનું રહસ્ય. નિરોગી જીવનનું રહસ્ય, સારું આરોગ્ય અને સાચી સમજણ, આ બંને જીવનનો સર્વોત્તમ વરદાન છે. આરોગ્યની સમજણ સાથે ખૂબ જ ગાઢ નાતો છે. કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ મગજ નિરોગી શરીરમાં જ નિવાસ કરે છે. જેની શારીરિક સ્થિતિ ખરાબ નહીં હોય તેનું મગજ, વિચાર તેમજ સમજ કદાપિ પરિપક્વ નહીં હોય. વ્યક્તિત્વની કસરટી તેનું આરોગ્ય સારું છે કે નહીં તેના ઉપરથી પણ કરી શકાય. સદાચારી તેમજ નીતિમત્તા પૂર્ણ જીવન ગાળવા વાળા લોકો તંદુરસ્ત, શક્તિશાળી અને નિરોગી હોય છે. તેમના ચહેરા પર હંમેશા સ્મિત ફળકતું રહે છે. આવા લોકોમાં કંઈક એવું આકર્ષણ રહેલું હોય છે કે તેમની સાથે વાત કરવા, દોસ્તી બાંધવા અને હંમેશા હરતા મેળવા રહેવા હર કોઈ ઈચ્છા ધરાવે છે. તેમનાથી અળગા રહેવાનું કોઈને મન થતું નથી. તંદુરસ્ત વ્યક્તિમાં પ્રાણ શક્તિ અધિક હોય છે. આજની આપણી રોગ શોક અને દુર્બળતા ભરી હાલત અને અશાંતિ, અસંતોષ તથા સંતાપ ભરેલી જિંદગીનું મુખ્ય કારણ સાચી સમજણનો અભાવ જ છે. જે લોભના મૃગજળ અને મોહની મૃગ તૃષ્ણામાં ભટક્યા કરે છે અને એવા માર્ગ પર નથી આવવા દેતી તેવા સ્વર્ગીય શાંતિ, કુદરતી સંતોષ અને અપાર ગુણના દર્શન થઈ શકે છે. આપણી આકાંક્ષાની કસોટી કરો, તેને સત્ય અને યથાર્થતાની એરણ પર પારખો, હિત અહિતના તાજવે એને તોડો અને જે પણ નડતરરૂપ ઈચ્છા હોય તેને તરત જ તમારા મનમાંથી ઉકેલીને ફેંકી દો. ઉચિત, ઉપયોગી, રમણીય અને આનંદદાયક આકાંક્ષાઓ સેવો, તેને પામવા અથાક પુરુષાર્થ કરો. સુંદર, ઉમદા અને ગુણકારક માર્ગ અપનાવો, પછી જોજો કે આપણા જીવનમાં સુખ, શાંતિ અને આરોગ્યનો સમાવેશ થાય છે કે નહીં. વિવેક એ જ મનુષ્યનો સૌથી મોટો ગુરુ, માર્ગદર્શક, સહાયક તેમજ ભાગ્યનો નિર્માતા છે. પ્રાચીન કાળમાં આ દેશનો દરેક નાગરિક ભારતીય સંસ્કૃતિને અનુસરનાર અને વિવેકનો ઉપાસક હતો. ગાયત્રી મહામંત્રના રૂપમાં આપણો એકમાત્ર ઉપાશ્રય વિવેક જ હતો. જે ઉચિત છે તે તર્કસંગત અને બુદ્ધિસંગત છે તેને અપનાવવું. તેના સિવાય નિરુપયોગી અને રૂઢિગત કચરાને ખંખેરીને બહાર ફેંકી દેવો એ જ અહીંની આત્મબળની વિશેષતાઓ હતી. બિનજરૂરી રીતિરિવાજો, આદતો, પ્રથાઓ અને માન્યતાઓ, ભલેને તે કોઈ મોટા કહેવાતા વ્યક્તિઓ દ્વારા અપનાવેલી કે દાખવેલી કરેલી હોય કેમ ન હોય, પણ વિવેકી લોકો હંમેશા તેને સમય અનુસાર ટુકડાવતા જ રહ્યા છે. આ વિચારસરણી જો નષ્ટ થાય તો સમજવું કે સગ્રુંય નષ્ટ થઈ ગયું. તંદુરસ્તી પણ ખરી વાત તો એ છે કે હાલમાં આપણે એક ભયાનક બુદ્ધિભ્રમના યુગમાં જીવી રહ્યા છીએ. સાચી અને સીધી રીત વિચારવાના બદલે આડી અવળી રીત વિચારવાની આદત વાળા થઈ ગયા છીએ. પરિણામે જુદી જુદી વિકૃતિઓ પેદા કરીને પછી તેમાં જ અટકાયેલા રોતા, કકડતા, પડતા, અખડતા રહીએ છીએ. વિધિની આ એક વિચિત્રતા, વિટંબણા અહીંને છે. એક તરફ આપણી બુદ્ધિ કમાણી, દાવપેચ, કૌતુહલ, કુતૂહલ અને ચમત્કાર કરીને દેખાડવામાં બહાદુરી બતાવી રહી છે, જ્યારે બીજી તરફ આદર્શ માન્યતાઓને તિનાંજલિ દઈને એવી મુસીબતોમાં અટવાતી જાય છે કે જેને જોઈને તેને ભાળોભાળ મૂર્ખતા માટે કોઈ સંશય રહેતો નથી. સુખ, આરોગ્ય અને દીર્ઘ જીવનનો માર્ગ ચબડાકતીથી મુક્ત અને સીધો સાધો છે. આપણી મૂર્ખતા સગરી આપત્તિનો જનની છે. અવળી સમજણ, અવળી રુચિ અને અવળી ચાલ, આ એવી ભૂલો છે કે જેને કહેવાતી સભ્યતાના નામે પોતાની માયાજાળ પાથરીને બુદ્ધિમાન માનવામાં આવતા લોકોને બુરી રીતે ફસાવ્યા છે અને બુદ્ધિહીન બનાવ્યા છે. આ દશામાં જો આપણે સબળતા રહેવું હોય તો એ વાત પણ ગાંઠે બાંધી લેવી જોઈએ. આગળ ઉપર દિવસે દિવસે આપણા વ્યક્તિગત અને સાર્વજનિક આરોગ્યનું સત્યનાશ થઈને રહેશે.
કેમતી ખાદ્ય પદાર્થો કોઈને હૃષ્ટપુષ્ટ બનાવી શકે છે અને દવા દારૂના સહારે રોગોને નિવારી શકાય છે તેવો ભ્રમ દૂર થવો જોઈએ. જે જમાનામાં આપણે રહીએ છીએ તેને નિસંકોચ પાગલોની દુનિયા કહી શકાય, જ્યાં વિવેક, દૂરદર્શિતા, ઔચિત્ય, હિત અહિત અને કાયમી લાભ હાનિનો પ્રશ્ન છે. ત્યાં જે લોકો માત્ર ઠગાઈ દ્વારા કમાણી કરવામાં રત છે તેમની ગણના ચોક્કસ માથા પડેલા માનવીઓમાં જ કરી શકાય. માણસોની સમગ્ર બુદ્ધિ, પેટનો સર્વનાશ કરવાવાળી બદબાતની વાનગીઓ તૈયાર કરવામાં જ લાગેલી છે. મેળાવડા અને ઉજાણીમાં જ આ દુર્બુદ્ધિનો ચમત્કાર સરસ જોવા મળે છે. વાસના ભટકાવનારા વસ્ત્રો, ચિત્રો, ગીતો, વાજિંત્રો, પુસ્તકો, શૃંગાર, દ્રશ્ય અને અભિનય મનુષ્યની સ્વાસ્થ્ય, સંપત્તિ, જીવન શક્તિમાં આગ લગાવવા માટે આતંકવાસીનું કામ કરી રહ્યા છે. રહેણી કહેણીમાં અને આહાર વિહારમાં કૃત્રિમતાનો એટલો બધો સમાવેશ થતો જાય છે કે મનુષ્યએ કુદરતના નિર્દેશોને પૂરેપૂરી રીતે બહિષ્કાર કરવાનું જાણે કે નક્કી કરી લીધું ન હોય. આખો સમાજ પાગલોની જેમ વર્તન કરીને ધીમી આત્મહત્યા કરવા તત્પર છે. આવી પરિસ્થિતિમાં ઉપરછલ્લા ઉપાય સ્વાસ્થ્ય સંકટને રોકી શકશે નહીં. આ માટે આપણે વર્તમાન વિચારણાની પદ્ધતિ અને રીતભાતમાં ધરમૂળથી પરિવર્તન લાવવું પડશે. આપણી માન્યતાઓ, વિચાર પદ્ધતિ અને આદત જે ઉલટા ઢાંચામાં ઢળી ગઈ છે તેને સુલટાવવા માટે જે સાહસ તથા મનોબળની જરૂર હોય તેનો હાલ ખૂબ જ અભાવ જોવા મળે છે. તેને સાચું માનીએ છીએ, જેને મજબૂત પકડી રાખીએ અને જેને ખોટું થઈ રહ્યું છે તેને અળગું કરીને એ કરીએ. આટલી હિંમત તો દરેક જીવતા માણસમાં હોવી જોઈએ. જેઓ ઉપયોગી બાબત ગ્રહણ કરવામાં હિંમત કરતા નથી અને નિરુપયોગીને છોડી શકતા નથી તેઓએ મૂવા નહીં પણ અધમુવા તો કહેવા જ જોઈએ. જ્ઞાન અને વિવેકની કોઈ વાત તેમને સમજવામાં આવતી નથી. આવી વાતો સાંભળીને તેમના મનમાં એક આશા આકાંક્ષા ઉઠે છે કે જો આપણાથી આવું થઈ શકે તો સારું, પણ જેવું વાંચન કે સાંભળવું બંધ થયું કે તે અભિલાષા પણ શાંત થઈ જાય છે. જો પોતાની માન્યતાઓ અને આદતો બદલવા કોઈ તૈયાર ન હોય તો પછી અસ્વસ્થતાના સંકટથી છુટકારો પામવાની આશા કરવી વ્યર્થ છે. ભીલ વગેરે વન્ય જાતિઓ તથા અક્ષિમો જાતિના લોકો ભયંકર ઠંડી પણ આર્થિક મુશ્કેલીઓમાં સપડાયેલા હોવા છતાં પણ એને મોંઘા ખાદ્ય પદાર્થો, કપડાં લત્તા અને ચિકિત્સા જેવી સગવડોથી વંચિત રહીને પણ નિરોગી, રોષ્ટપુષ્ટ, હસમુખા અને દીર્ઘજીવી જોવા મળે છે. તેમણે કુદરતે બક્ષેલી સ્વાભાવિક બુદ્ધિનો આધાર લઈને સામાન્ય અને સરળ જીવન ગાળવાની પદ્ધતિ અપનાવી. તેનાથી વિપરીત આપણે સુખ સગવડો હોવા છતાં પણ આપણા શરીરને નિરંતર માયકાંગલા બનાવતા રહીએ છીએ. પૌષ્ટિક ભોજન, આરામ, વિશ્રામ, દવા દારૂ જેવા સાધનોના સહારે આપણી સ્વાસ્થ્ય સમસ્યાનું સમાધાન સંભવિત નથી. જો એવું જ હોત તો ધનવાન, શ્રીમંત અને મોટા માણસો બધા નિરોગી પહેલવાન જેવા અને હૃષ્ટપુષ્ટ જોવા મળત અને ગરીબ, મજૂર અને જીવન જરૂરિયાતોની ચીજોથી વંચિત રહેનારા લોકો દુર્બળ અને માંદા જોવા મળત, પણ તેનાથી ઉલટું જ બન્યું હોય છે. જો આપણે ટૂંકો દ્રષ્ટિકોણ છોડીને સમજદારીનો માર્ગ અપનાવીએ, લાંબા ગાળા માટે વિચારીએ, તંદુરસ્તીનું મહત્વ સમજીએ, દુર્બળતા અને બીમારીઓના પરિણામથી ડરીએ, તો સાત્વિક આહાર વિહાર અપનાવીને નિરોગી જીવન જીવવાની આકાંક્ષા પેદા ન થાય તેવું કોઈ કારણ નથી. અસંયમ છૂટતો નથી. સ્વાદ લોલુપ જીભ સાત્વિક આહાર માટે તૈયાર નથી. અન્ય ઇન્દ્રિયો પણ પોતાના હરકતો છોડતી નથી અને પેલી બાજુ કુદરત પણ અસંયમીને માંદગીની ભેટ ધરાવવાના દંડમાં પરિવર્તન કરતી નથી. મનુષ્ય રોગોના કષ્ટોથી રીબાઈ રીબાઈને મરતો રહે છે. વ્યક્તિગત પરિવર્તન અને વ્યક્તિગત સુધારણા, વ્યક્તિગત અંકુશ જો સંભવિત બને તો અનારોગ્યના વ્યાપક સંકટમાં જો માણસ જાત મૂળી રીતે ફસાયેલી છે તેમાંથી ખૂબ જ આસાનીથી છુટકારો મેળવી શકાય. બીમાર વ્યક્તિ તો ધરતીનો બોધ છે, પોતે તો કણસતો અને પીડાતો રહે, સાથો સાથ બીજાને પણ પોતાની સેવામાં રાખીને તેમનો સમય પણ બગાડે છે.
પોતે તો દુખી થાય છે, બીજાને પણ દુખી કરે છે. કમાવાનું તો દૂર રહ્યું, ઉલટાનું દવા ખારૂદમાં ઉપચાર અને પરિજીના અનાવશ્યક ખર્ચ કરાવીને પરિવારને નાણાકીય હાલત બગાડી નાખે છે અને વાતાવરણને ગંદકી અને સુખ પેદા કરે છે. બીમાર શરીરનું માણસ પણ બીમાર થઈ જાય છે અને તે ચીડિયો રોગ દેખાવ બની જેમના સંપર્કમાં રહે છે તેને ડગલે ને પગલે જ્ઞાનીનું કારણ બને છે અને એવી વિકૃતિઓ પેદા કરે છે જેનાથી તે પોતે માટે, પોતાના પરિવાર માટે અને સમાજ માટે એક અભિશાપ બનીને જીવે છે. જો સમયસર સાવધાનીપૂર્વક વર્તવામાં આવે તો નિસંદેહ માંદગીથી બચી શકાય. મુખ પર પ્રસન્નતા ભર્યું સ્મિત હંમેશા રાખવાથી ટેવ પાડવી જોઈએ. આ એક સારી આદત છે. આને સૌમ્ય અને અમૂલ્ય સૌંદર્ય ગણી શકાય. બીજા બધા સૌંદર્ય પ્રસાધનો સે ભેગા કરીએ તો પણ ચહેરા પર એટલી ચમક નથી આવતી જેટલી માત્ર સ્મિત કરવાથી મળી રહે. વ્યક્તિગતમાં ચાર ચાંદ લગાવવાનું આ એક નિઃશુલ્ક ઉપાય છે. અરીસો સામે રાખીને એ જોતા રહેવું જોઈએ કે કયા પ્રકારનો હાવભાવ વધુ સુંદર અને આકર્ષણ લાગે છે. ચહેરો ઉદાસ રાખો અને સુરત રડમસ રાખો. ગુસ્સો કે આવેશ પ્રગટ કરતા રહેવું, નિરાશા અને ચિંતાનો ભાવ વ્યક્ત કરતા રહેવું આ સગરું લોકો નાપસંદ કરે છે. આવા સ્વભાવવાળાની હરકત કોઈ દૂર રહેવાનો પ્રયત્ન કરે. ચૂપકીદી સેવવી અને નિષ્પ્રાણતા અને દબાયેલાનું ચિહ્ન ગણાય છે. આવા લોકોનું મિત્ર વર્તુળ પણ ધીમે ધીમે ઘટતું જાય છે. ધન વૈભવની અધિકતાથી મનુષ્ય સુખી અને આબાદ બને છે અને તેથી બધું જ છોડીને માત્ર ધન સંપત્તિ વધુ ને વધુ એકઠી કરી જોઈએ તેવું વિચારવું યોગ્ય નથી. શરીર શક્તિ અને ચહેરાની સુંદરતાનું પણ પોતિકું મહત્વ છે. ધનની પણ જરૂરિયાત છે કારણ કે તેના સહારે નિર્વાહ માટેના સાધનો મેળવવા અસુવિધા રહે. તેમ છતાં વ્યક્તિના સ્તર અને સ્વરૂપને ચિંતન ક્ષેત્રની સાથે અવિભાજ્ય રૂપે સંકળાયેલા છે. એ તથ્ય છે ને પણ ભૂલવું જોઈએ નહીં. તેની અવગણના કરવાથી મોટા નુકસાનમાં રહેવું પડે છે. તંદુરસ્તી, શિક્ષણ, પ્રતિભા, સંપત્તિ અને પદનું કેટલું મહત્વ કેમ ન હોય પણ તેનો લાભ માત્ર સુવિધા એકઠી કરવા સુધી જ સીમિત છે. તે સિવાય પણ કંઈક છે. જો એવું ન હોત તો સાધન યુક્ત લોકો જ સર્વે સર્વા બની ગયા હોત અને પછી મહામાનવોને કોઈ પૂછત જ નહીં. મનમાં મહત્વને સમજીને તેનો નિગ્રહ મંથન સુધી માટે સંકલ્પપૂર્વક સાધના કરતા રહેવું જોઈએ. જેને ખુદને કાબુમાં રાખી શકે છે તે બીજા પર પણ શાસન કરશે. એ કથનમાં ઘણું તથ્ય છે. મન અને આત્માનું જે નિરૂપણ કરવામાં આવે છે તેને ટૂંકમાં વિચારવાનું સ્થળ જ કહેવું જોઈએ. માન્યતાઓ, ભાવનાઓ અને આસ્થાઓમાં આમાં જ ઊંડી સમાયેલી છે. કલ્પના, વિવેચના અને ધારણા આ ક્ષેત્રમાં કાર્યરત હોય છે. સન્માન, આદત અને સ્વભાવની ખીચડી આ ચૂલા પર પાકે છે. જો કે ભાષે છે એવું કે વિચારવા વર્તમાન આવતા હોય છે, અનિચ્છતાઓ ચડી બેસે છે. પરંતુ વાસ્તવમાં એમ નથી. આપણે કોઈ દિશા ધારા નિર્ધારિત કરીએ છીએ તે મુજબના વિચારો ઉઠવા લાગે છે. પરિસ્થિતિઓને બદલવાનો પ્રાથમિક ઉપચાર એ છે કે મનસ્થિતિને બદલવામાં આવે. સૌપ્રથમ એવી આદતો સામે જજમવું જોઈએ કે જે આપણને એક પ્રકારની અસહાયતા સ્થિતિમાં જકડી રાખવા માટે જવાબદાર છે. લકવાગ્રસ્ત, અપંગો અને અશક્તોની જેમ હીનતાનો વિચાર પણ એવા જ કરે છે જેમનામાં હોવાથી કોઈનામાં પણ પછાતપણાથી છુટકારો પામવો અસંભવ છે. આશો અને કામચોરોની ગણના એવા લોકોમાં થતી હોય છે જેઓ સમર્થ હોવા છતાં પણ અસમર્થ છે. નિરોગી હોવા છતાં પણ રોગીઓની માફક ખાટલા પર પડ્યા રહે છે. આરામ, મતલબી, કામચોરી અને હરામખોરી એવી માનસિક વ્યર્થતા છે જેને કારણે ઘણું બધું કરી શકવા માટે સમર્થ માણસ પણ અપંગ અને અસમર્થ વ્યક્તિની માફક દિવસો પસાર કરે છે. પુષ્કળ સમય ફાજલ હોવા છતાં આંસુની માફક સમયને જેમ તેમ વેડફે છે. જો કે એ સમયને કોઈ
ઉપયોગી કામોમાં વાપરવાને થોડો જ વખતમાં માણસ સક્ષમ સુયોગ્ય પ્રતિભામાન સુસંપન્ન વ્યક્તિઓની હરોળમાં ઊભો રહી શકે છે. પ્રમાદ મનને ચકરી દેનારી પ્રક્રિયા છે. આશુ માણસને વિચારવાની તસ્દી લેવા પણ ઈચ્છતો નથી. જે ચાલી રહ્યું છે તેનાથી સમાધાન કરી લેતા હોય છે. નવું કશું ન વિચારવાના લીધે, નવું સાહસ શરૂ ન કરી શકવાના કારણે પ્રકૃતિની સુખદ કલ્પનાઓમાં રાતતા રહેવું શેખશૈલીની માફક હાસ્યાસ્પદ બની રહે છે. આશુ લોકો ઉન્નતિ ઔન્નતિની બાબતમાં કશું વિચારવાની તકલીફ લેતા નથી, માત્ર આના તેના પર દોષારોપણ કરતા રહીને દુર્ભાગ્યનું રોદનું રોડતા રહીને મનને હળવું કરતા રહે છે. જો કે તેમાં વાક ખુદનો જ હોય છે. પરિસ્થિતિઓને બદલવા માટે અને સુધારવા માટે સૂઝબૂઝ, ધીરજ, સમતોલનપણું, સાહસ, પ્રયાસની જરૂર પડે છે. એમાં પ્રવૃત્ત ન થવાથી અનિતિ જડ ગાળી જાય છે. અસ્તવ્યસ્ત વિચારોને હાલની પરિસ્થિતિઓ સુધારવાના ઉપાયો શોધવામાં રોકવામાં આવે તો પ્રગતિ પંથ પર આગળ વધવાની કોઈ કેડી અવશ્ય સાંભળશે. સાધારણ રીતે શારીરિક દુર્બળતા અને બીમારીઓથી બચી રહેવાને જ અયોગ્ય માનવામાં આવે છે. હૃષ્ટપુષ્ટ, સુડોળ અને સમર્થાને આરોગ્ય સંબંધી જોગાત માનવામાં આવે છે. પણ હકીકતમાં આ વાત આટલી નાની અને મર્યાદિત છે. મન અને મગજ પણ કાયાના જ અંગ અવયવો છે. એની વિચારણાઓ, વિવેકશીલતાઓ, બુદ્ધિમત્તાઓ પણ સમગ્ર આરોગ્યની મહત્વપૂર્ણ કડી છે. માન્યતાઓ, ભાવનાઓ અને આદતો આ જ ક્ષેત્રના અસર્ય છે. તે પણ અનિચ્છનીયતામાંથી મુક્ત હોવા જોઈએ. દુર્દેશિતા અને વિવેકશીલતામાં પલટો ન આવવો જોઈએ. સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરી વિકસિત સ્વરૂપ માનસિક સ્વાસ્થ્યનો પરિચય આપી જાય છે. લોભ, મોહ અને અહંકાર કોષિત વાત પિત્ત કપની માપક અનિષ્ટકારી જ માનવો જોઈએ. જ્યારે લોકો તો આ બાબતે ઉદાસીન અને ઉપેક્ષા જ સેવતા હોય છે. રોગોનું મૂળ આહારની કૃત્રિમતા અને મન પર છવાયેલી ઉદ્ધતાય જ છે. આ બંનેની શ્રમ મિશ્રિત શરીર અને મન બંનેના આદિ વ્યાધિઓને ઘેરો ગાળે છે. જ્યાં સુધી તેનું મૂળિયું જીવતું હોય ત્યાં સુધી માત્ર ઔષધિ જ ઉપચારનું તેનું નિરાકરણ થઈ શકે નહીં. મૂળગામી ઉપાય તરીકે આપણે સર્વપ્રથમ સાત્વિક અને મર્યાદિત ભોજનના પ્રમાણે બાબતે ધ્યાન દેવું જોઈએ. ગળિયા અને ચીકણા પદાર્થના પ્રમાણમાં વધારાથી આ એવો બની જાય છે કે જે પોષણના હેતુ દૂર હટી જઈને શોષણ કરવા માંડે છે. માંસાહાર મનુષ્યની પ્રકૃતિથી સદંતર વિપરીત હોવાના કારણે તેને નિરોગી રાખી શકે નહીં. નવા સંશોધનથી સમૂળની દિશાધારા જ બદલી નાખે છે અને બતાવ્યું છે કે જો મન ઉદ્વિગ્ન, ચિંતિત અને આવેશગ્રસ્ત અને અશક્ત રહેશે તો તેનો પ્રભાવ શરીરના અંદરના અવયવો પર પડ્યા વિના રહેશે નહીં. આપણે આપણા રોજિંદા આહાર પર ધ્યાન આપવું જોઈએ. તેમાં ફળ અને શાકભાજીની માત્રા વધારવી જોઈએ. વરાળથી બાફી લેવા પૂરતા છે. ભૂખ કરતા ઓછું ખાવું, ભક્ષ્ય પદાર્થો ત્યજી દેવા. હાલમાં તેનો રસાદાર અને મસાલેદાર વસ્તુઓ જ બોલબાલા છે. આ મોંઘા ભાવે બીમારીને ખરીદવા જેવું થયું. આ જ રીતે માનસિક સંતુલન જાળવી રાખવા માટે નીતિમત્તાઓ આશ્રય ગ્રહણ કરવો જરૂરી છે. ન વાસનાઓને ભટકાવા દો કે ન મહત્વાકાંક્ષાઓને એટલી સતેજ કરો કે તેને પૂરી કરવાનું તો દૂર રહ્યું પણ પૂરી કરવાની યોજનાઓ ઘડવામાં જ મગજની સમતુલા ખોવાઈ જાય. અમીરીની લાળસ તો એવી છે કે જેને પૂરી કરવા માટે કુબેર પણ સફળ ન થઈ શક્યા. કુદરત સહજ જીવન વિતાવવું અને મનને ઉદ્વેગ રહિત માનવું એ રોગોથી બચી શકવાનો સહેલામાં સહેલો ઉપાય છે. બીમારીઓને વધારે મહત્વ ન દેવું એ એક સારો અને તંદુરસ્તી દ્રષ્ટિકોણ છે. કુદરત હંમેશા રોગને દૂર કરવામાં પ્રવૃત્ત રહે છે. જ્યાં સુધી તેને રોગીને સહેજ પણ સહયોગ મળતો રહે છે ત્યાં સુધી તે હારતો નથી. રોગીઓના સહયોગ એ જ હોવો જોઈએ કે ધીરે રાખે અને મનોબળ મજબૂત બનાવતા રહે. વ્યક્તિઓ સાથે વ્યથાઓ સંકળાયેલી રહે છે. તેની સામનો કરવા યોગ્ય
ઉપાય પૂરતો નથી, એ પણ જરૂરી છે કે રોગીઓની સહનશીલતા મજબૂત હોય. તે ખુદને બીજા મનોરંજક પ્રસંગોમાં જોડીને પીડાને હળવી કરી શકે છે. કુટુંબીજનો અને સગાવાળાઓ પણ જવાબદારી બની જાય છે કે તેઓ રોગીને તેની સારવાર બાબતે સંપૂર્ણ ખાતરી આપે અને દૃઢ વિશ્વાસ આપવાનો પ્રયાસ કરે કે જરૂર રોગ મુક્ત થઈ જશે. રોગ એ આપણી પ્રતિકૂળ ચાલની ઉદ્વેગ રીતનું કુફળ માત્ર છે, તે માર્ગે ચાલવાનો દંડ પણ ગણી શકાય. પ્રકૃતિની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને સ્વેચ્છાચારી થવાનું દુષ્પરિણામ આપણે વિવિધ પ્રકારના રોગોના રૂપમાં ભોગવવું પડે છે. અસ્વસ્થતા અને દાવાનળને જો તોફાની ગતિથી ફેલાઈ રહ્યા છે, તેની પાછળ પ્રકૃતિ સાથે કરવામાં આવેલા અસમય રૂપી અનાચાર જ કારણભૂત છે. શરીરની સાથે કરેલી ઉપેક્ષા અને ઉદ્ધતાનું જ કુફળ જ વધતી જતી બીમારીના રૂપમાં સામે આવવા માંડ્યું છે. ધૂમપાન, ખૂબ જ ગરમી, ચા, કોફી, મદિરાપાન, એસ્પ્રિન અને અનેક પ્રકારની સ્ટીરોઇડના વર્ગની દવાઓનું અધિક સેવન પણ અસ્વસ્થતાનું કારણ બની જાય છે. બીમારીઓ વિના કારણે જ નહીં, આમંત્રણ આપવાથી અને અનુરોધ કરવાથી આવે છે અને તેમના રહેઠાણની વ્યવસ્થા કરી હોય ત્યાં સુધી રોકાય છે. મનને આરામ આપવો માટે મનોરંજન જરૂર છે. વિશ્રામના સમયે શરીરને ઢીલું કરવું પડે છે અને મનોરંજનના સમયે મન ઢીલું પડી જાય છે. તેમ છતાં મનોરંજન વગર પણ મનને વિશ્રામ આપી શકાય છે, પણ તે મહેનત માગી લે છે. સ્થળીય યોગ સાધનાઓમાં રત રહેનારાઓ માટે જ આ માર્ગ શક્ય છે. આમ આદમી માટે થાકેલા મનને રાહત આપવાનું કામ મનોરંજન દ્વારા જ પાર પાડી શકાય. જેવી રીતે શરીર દ્વારા વિશ્રામની જરૂર છે, તેવી જ રીતે વ્યક્તિના સંપૂર્ણ વિકાસ માટે મનોરંજનની જરૂર રહેલી છે. આ જરૂરિયાતને શિક્ષણ, સ્વાસ્થ્ય, સંપર્ક અને યોગ્ય વાતાવરણની માફક જ શુદ્ધ અને સ્વસ્થ રૂપમાં પૂરી કરવાનો નિર્દેશ કરાયો છે. સ્વસ્થ મનોરંજન માણસને નવી તાજગી બક્ષે છે, જીવનના રસનું સિંચન કરે છે અને મનોભૂમિમાં નવી શક્તિનો સંચાર કરે છે. દરેક કાર્યમાં ભાવનાઓનું સંમિશ્રિત કરવું જોઈએ. જમતી વખતે ભોજનને ભગવાનનો પ્રસાદ માનીને આનંદપૂર્વક આરોગવું જોઈએ. ન ભાવતી ચીજને એકઠી કરીને છોડી દેવા કરતાં પહેલાંથી તેને અળગી રાખવી જોઈએ. સ્વાદની કચાશને લીધે જમતા જમતા નાકના ટેણવા ચડાવવા કે રસોઈ કરનાર પણ ગુસ્સે કરવો જોઈએ નહીં. નારાજગીના વાતાવરણમાં કરવામાં આવતું ભોજન હાનિકારક બની જાય છે. જ્યારે હસતા પ્રસન્નતા મનની જમવાની આદત લુખ્ખા સુખા રોટલાને સ્વાસ્થ્ય પોષક બનાવી દે છે. પેટની કસરત કરવા વધુ કોઈ આગ્રહવશ ન પણ ન ખાવું જોઈએ. આગ્રહ કરવાવાળા તો પોતાની સદભાવના દર્શાવીને નિશ્ચિત થઈ ગયા, પણ તેના પરિણામ તો આપણે જ ભોગવવું રહ્યું. દુનિયામાં ચોથા ભાગની બીમારીઓ પાચન ન થવાને કારણે થતી હોય છે. શરીરને સમર્થ, નિરોગી અને દીર્ઘજીવિત બનાવવું તે દરેક વિચારવાવાન વ્યક્તિનું કર્તવ્ય છે. ઈચ્છે છે તો બધા આવું જ છે, પણ રહેણી કેણી અને આહાર વિહાર અપનાવવામાં આવે તેમાં એટલી અસમાનતા હોય છે, જેના કારણે આપણા પ્રિય શરીરને જ અપાર હાનિ ભોગવવી પડે છે. એટલા અત્યાચાર સહન કરવો પડે છે કે માણસના હાલ બેહાલ થઈ જાય છે અને રાત તો કકડતો દુર્બળતાથી ઘેરાઈને ક સમયે જીવ ખોઈ બેસે છે. સ્વસ્થ અને સમર્થ રહેવું જરા પણ અઘરું નથી. પ્રકૃતિના સંકેતોના પગલે ચાલવા માત્રથી આ હેતુ પાર પાડી શકાય છે. ઉચિત અને અનુચિતનો નિર્ણય કરવાવાળા યંત્રો આ જ શરીરમાં લાગેલા છે, જે તત્કાળ બતાવી દે છે કે શું કરવું જોઈએ અને શું નહીં. મર્યાદાઓનું પાલન અને પરિજીમાં શિસ્ત પાળવાથી ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે.
વધારે ખાવાથી વધારે બળ મળે છે તે માન્યતા સદંતર ખોટી છે. બળની વાત તો ખોરાકના પાચન થયા બાદ વિચારી શકાય. વધારે પ્રમાણમાં લીધેલા ખોરાક તો પેટ પર દબાણ લાવે છે અને શક્તિ દેવાને બદલે ખાનાનું શોષણ કરે છે. જ્યારે પહેલા ખાધેલું ભોજન પચી ગયું હોય, પેટ ખાલી થઈ ગયું હોય અને કકડતી ભૂખ લાગવા માંડે ત્યારે ભોજન કરવું જોઈએ. અને જો એમ ના હોય તો એક ટક ભોજન કરીને સંતોષ માનવો જોઈએ અને બીજી વાર ભોજન સ્થગિત કરી દેવું જોઈએ. પાચન તંત્રની દુર્બળતાને પાટા પર ચડાવવાનો યોગ્ય ઉપચાર એ છે કે ભોજનથી બીજા ભોજન વચ્ચેનું અંતર વધારી દેવામાં આવે. ઉપવાસ કે એકટાણું કરવું એ પાચનની દવાઓ ખાવા કરતાં વધુ ઉત્તમ ગણાવી શકાય. આથી ખોરાક અને પાચનના રસોનો બગાડ અટકે. નવરાશ બેસી રહેવાની કુટેવ એવી છે કે જેના કારણે શરીર જ બેકાર રહીને આળસુ બની નથી જતું, સાથોસાથ મન પણ નકામા સમયમાં કુકલ્પનાઓ કરવા લાગી જાય છે. કહેવાનું આવ્યું છે કે ખાલી દિમાગ શૈતાનની દુકાન. જે બેકાર પડ્યા રહે તેને તરંગો આવતા રહે છે અને પત્તાની રમત, ચોપાટ, શતરંજ જેવા વ્યસનોને સમય ગાળવા માટે અપનાવવા પડશે. પોતાના જેવા કોઈ બેકાર સાથીદારોને શોધવા કે બનાવવા પડશે. જ્યાં સુધી લોકો નોકરીમાં, ધંધામાં કે અન્ય કામકાજમાં જોડાયેલા રહે છે ત્યાં સુધી તેનું આરોગ્ય પણ સારું રહે છે. પણ જેવા રિટાયર થઈને નિવૃત્ત જીવન ગાળવાના દિવસો આવે છે તેની સાથે નિશ્ચિત થઈને મોજ મજાની જિંદગી પસાર કરવાની કલ્પના અદૃશ્ય થઈ જાય છે. કોઈ કામમાં રસ લેવાનું શરૂ કરવામાં આવે તો તે કામ નથી રહેતું, પણ એક મનગમતો ખેલ બની જાય છે. એવું જોવા મળે છે કે પ્રેમ દર્શાવવા માટે પીરસવા વાળા લોકો જે વસ્તુ વધુ સ્વાદિષ્ટ હોય તેને વધારે પ્રમાણમાં ખવડાવવાનો આગ્રહ કરે છે. આવી સ્થિતિમાં નમ્રતાપૂર્વક તેનો આગ્રહ ને પાછો ઠેલવો જોઈએ. લોકો સ્વાદિષ્ટ વસ્તુઓની લાલચમાં જરૂરિયાતો કરતાં વધુ ખાઈ લે છે અને પાછળથી દુઃખી થાય છે. ઓછું ખાવાથી કોઈ કમજોર થઈ જતું નથી, વધુ ખાવાથી અપચાનો શિકાર બનવું પડે છે અને પાચન તંત્ર રોજ બરોજ અશક્ત થતું જાય છે. જેટલા લોકો ભૂખમળાથી મરે છે તેના કરતાં બમણા લોકો ખાવાથી મરે છે. બહારના વિષાણુઓના આક્રમણ અને ઋતુના પ્રભાવ વગેરે કારણો તો તેને હેરાન કરે છે, જેથી સહનશક્તિ અને પ્રતિકારક ક્ષમતાઓ ઘટી જાય છે. તેના અન્ય કારણો પણ હોઈ શકે, પરંતુ સૌથી મોટું કારણ આહાર બાબતે અતિરેક મુખ્ય છે. જે લોકો મગજ પાસે તો કામ કરાવે છે પણ શારીરિક શ્રમથી દૂર ભાગે છે તેની તંદુરસ્તી બરાબર રહેતી નથી. શરીરના દરેક અંગોને સમુચિત શ્રમ મેળવવો જોઈએ જેથી તેની સક્રિયતા અને સુદૃઢતા યથાવત જળવાઈ રહે. જેની સખત પરિશ્રમ કરવાનો અભ્યાસ નથી કે મોકો નથી મળતો તેવા આરામ પ્રિય લોકો પોતાની આળસની ભારે કિંમત ચૂકવે છે. શરીરનું માળખું દુર્બળ કરી નાખે છે. શ્વાસ હંમેશા ઊંડો લેવો જોઈએ જેથી આખા ફેફસામાં સક્રિયતા જળવાઈ રહે અને શરીરને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન મળતો રહે. જે લોકો વાંકા વળીને બેસતા હોય તેના ફેફસા મોટા ભાગે નિષ્ક્રિય પડ્યા રહે છે અને તેના ક્ષય, દમ, ખાંસી વગેરે કીટાણુઓની વૃદ્ધિ થતી રહે છે. શ્વાસ હંમેશા નાકથી લેવો જોઈએ અને ચાલતી વખતે બંને હાથો આગળ પાછળ શરીરની માફક હલાવીને ચાલવું જોઈએ. સીધી સાધી રહેણી કહેણી અપનાવી લેવાય તો પ્રકૃતિની વિરુદ્ધ જનાવવાના સજાના રૂપ કે જે દંડ સહન કરવો પડે છે તેનો મોકો નહીં આવે. વ્યવહાર સંબંધિત 10 નિયમો આચરણમાં મૂકવામાં આપણા બધા માટે ઉપયોગી છે. પહેલું, શારીરિક બ્રહ્મચર્યનું વધારેમાં વધારે પાલન કરવું જોઈએ. જ્યારે પ્રજોત્પાદનની અનિવાર્ય આવશ્યકતા ઊભી થાય ત્યારે કામ સેવન વિશે વિચારવું. પતિ પત્ની એકબીજાને ભાઈઓ કે મિત્રો જેવી નિર્બળ દ્રષ્ટિ જોઈએ. બીજું, માનસિક કામવૃત્તિથી બચવા માટે માનવીય સૌંદર્યમાં પુષ્પ જેવી પવિત્રતાનો આનંદ લેવો. દ્રષ્ટિ અને કલ્પનામાં વિકારનું વિષ ન ઘડવું. ત્રીજું, રાત્રે જલ્દી સૂઈને સવારે વહેલા ઉઠી જવું. ચોથું, શરીર, વસ્ત્રો, નિવાસ, અન્ય સાધન સામગ્રી સ્વચ્છતા બાબતે પૂરું ધ્યાન આપવું.
શારીરિક શ્રમની પાછીપાની જરા પણ ન કરવી. દરરોજ ઠકવી નાખે તેવી મહેનત કરવાથી યોજના ઘડી કાઢવી. છઠ્ઠું, ક્રોધ, ચિંતા, આકાંક્ષા, નિરાશા, ઈર્ષા, દ્વેષ જેવા મનોવિકારોનો ત્યાગ કરવો. દરેક વ્યક્તિ હસતા મળકતા રહેવાની ટેવ આદત પાડે. સાતમું, વસ્ત્રોની સદાય લડાઈ રહેવું. ઠંડી અને ગરમીનો પ્રભાવ સહન કરવાની આદત પાડવી જોઈએ. આઠમું, વ્યસનોથી બચો, નશો જ કરો જ નહીં. બૂડી સંગત, ખરાબ સાહિત્ય અને ખરાબ મનોરંજન સર્પની માફક બચવું. નવમું, કૃત્રિમતા, શૃંગાર, બનાવટ, ફેશનની બાલિશ પસંદગી ત્યજો. સજ્જનની માફક સાદો પોશાક રાખો. સંતોષી જીવન વિતાવો તથા મહત્વાકાંક્ષાઓને આગમાં ન બળો. દસમું, બીજાઓની નકલ ન કરો. તેમની વિચારધારાઓ, આદતો અને રીતભાત તેમજ મુબારક હો. પોતાની માનસિક અને શારીરિક શ્રમ વિવેકપૂર્વક વાપરો. મેં પોતાના રસ્તે પ્રથમતાપૂર્વક એકલા ચાલતા રહેવાનો સાહસ કેળવો. બીમારીઓને હટાવવા માટે કોઈ મોટા સાહસિક કદમ ઉઠાવવા, તપ કરવા, સાધન શીખવા કે નષ્ટ સહન કરવાની જરૂર નથી. માત્ર એટલું જ કરવાનું છે કે તમારા મગજમાં આહાર વિહાર સંબંધી જે અશુદ્ધિ માન્યતાઓ ઘર કરીને બેઠી છે તેને ગંદા ચામાચીડિયા સમજીને મારી મારીને ધરતી બહાર, ઘરની બહાર કાઢી નાખો. આ ચુંડેલા જ્યાં સુધી અડો જમાવીને બેઠી રહેશે ત્યાં સુધી આપત્તિનો અંત આવશે નહીં. આહારને લગતા થોડા સોનેરી સૂત્રો યાદદાસ્તમાં જ નહીં પરંતુ આસ્થાના ક્ષેત્રમાં પ્રસ્થાપિત કરવા પડશે. પહેલું, જીવન ખાવા માટે નથી પરંતુ ખોરાક જીવન માટે છે. બીજું, સ્વાદ ખાતર અભક્ષ્ય આહારનો ઓહિયા ન કરતા ઔષધિની જેમ આહારને પણ યોગ્યતાની એરણ પર પારખીને અંગીકાર કરવાનો છે. ત્રીજું, ભૂખ વગર કંઈ પણ ખાવું નહીં. ચોથું, જ્યારે ભોજન કરો ત્યારે અડધું પેટ આહાર માટે, પાગનું પાણી માટે અને ભાગનું હવા માટે રાખવાનું. અડધું નહીં તો પોણાથી વધુ પેટ તો કદી ભરવું નહીં. પાંચમું, મસાલા, મીઠાઈ, તળેલા, વઘારેલી ચીજો સદંતર બહિષ્કાર. છઠ્ઠું, પોતાની પ્રકૃતિને અનુકૂળ જ રહે એવી જલ્દી પચી જાય તેવું ખોરાક લેવું. સાતમું, આહારમાં શાકભાજી વિશેષ પ્રમાણમાં લેવા. આઠમું, 2% થી વધુ ભોજન ન કરવું. નવમું, સવારના જલપાનમાં માત્ર દૂધ છાશ જેવા હળવા પીણા લેવા. દસમું, ખૂબ ચાવીને અને પ્રસન્ન ચિત્તથી ઈમાનદારીની કમાણીનું ભોજન કરવું. આ 10 સૂત્રોને જો આહારની સાથે સાંકળી લેવામાં આવે તો પેટ ખરાબ થશે નહીં. જે ખાવામાં આવશે તે રીતે સારી રીતે હજમ થશે અને તેમાંથી શુદ્ધ રસ બનશે. આટલી માત્રા વ્યવસ્થા થઈ જવાથી રોગોના મૂળ કાપી શકાય છે. હવે વિજ્ઞાનની આધુનિક અને ગહન શોધોનું એવું સાબિત કરી આપ્યું છે કે શરીર પર હકીકતમાં નિયંત્રણ મનનું છે. મન અસ્થિર થવાથી શારીરિક રોગ થાય છે અને સાથોસાથ માનસિક વિકારો પણ સવાર થઈ જાય છે. શરીરનું સ્વામી મન છે. જેનું મન ઉદ્વિગ્નતાથી ભરેલું હશે તેનું ઉત્તેજિત મગજ સમગ્ર શરીર પર પોતાનો પ્રભાવ પાથરશે અને તેને આરામથી ચંપવા નહીં દે. કોઈ સ્વજનનું મૃત્યુના સમાચાર આવ્યા હોય તો ભૂખ, તરસ, ઊંઘ બધું ભાગી જાય છે અને હાલ બેહાલ થઈ જાય છે. ક્રોધની સ્થિતિમાં વ્યક્તિ પોતાના પર કાબુ ગુમાવી દે છે અને પાગલની માફક વ્યવહાર કરતો હોય છે. ભયભીત માણસની હાલત પણ દિન દુર્બળ જેવી થઈ જાય છે. એવું લાગે છે કે તે અધમવો ન થઈ ગયો હોય. ભાગવાનું પણ સહેલું નથી અને આપત્તિથી ઝંઝુમવાનું પણ મુશ્કેલ પડ્યું બની જાય છે. આ બધું માનસિક ઉદ્વિગ્નતાના શરીર પર પડતા પ્રભાવના કારણે છે. જય ગુરુદેવ. જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો. સમસ્ત સંકટનું એકમાત્ર કારણ છે માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિની સ્થપાય તે જ માનવ કલ્યાણ તથા વિશ્વ શાંતિનું સમાધાન કારક
માર્ગ છે. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાનો સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યા છે. તે પૈકી નિરોગી જીવન જીવવાનું રહસ્ય આપની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને આ દૈવીય કાર્ય, યુગ નિર્માણનું કાર્ય અને જે પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ગુરુદેવનો જે સંકલ્પ છે કે 21મી સદી ઉજવળ જશે ને સાકાર કરવાનું જે સ્વપ્નનું સાકાર થાય તે માટે આપ બધા સાથે મળી આ ભગીરથ કાર્યને આગળ વધારવા માટે સહભાગી થાય અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે ઋષિ ચિંતન ચેનલ આપ સૌનું નમ્ર અપીલ કરવા છે. જાઓ સાથે મળીએ, ગુરુ કાર્ય કરીએ એવી આપ સૌને નમ્ર પ્રાર્થના.